બાદ આપનું સ્વાગત છે. તો સમાચારમાં વધુ જોઈએ તો સુરતમાં પાસ કન્વીનરની ખોટી ધરપકડ કરવામાં આવતા બગસરામાં પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા મામલતદારને રોષભેર આવેદનપત્ર આપ્યું હતું. તો સુરતમાં પાસ કન્વીનર અલ્પેશ ભાઈ કથિરિયાની ખોટી ધરપકડ કરવામાં આવતા તેના પડઘા છેક અમરેલી જિલ્લાના બગસરામાં પડ્યા. તેના ભાગરૂપે મામલતદારને રોષભેર આવેદનપત્ર આપ્યું. તો બેજે બાજુ જાણવા મળ્યા મુજબ સુરતના પાસ કન્વીનર અલ્પેશ કથિરિયાની ગત 19 ઓગસ્ટ 2018 રોજ રાધરોના ગુના હેઠળ ધરપકડ કરવામાં આવી છે. ત્યારે અલ્પેશભાઈ કથિરિયા પર આશરે 3 વર્ષ પહેલા રાધરો જેવા જૂઠા ગંભીર આરોપ લગાવવામાં આવ્યા, જેમાં વોન્ટેડ જાહેર કર્યા હતા. તેમજ આની પહેલા અલ્પેશભાઈ અનેકવાર સરકાર સાથે ચર્ચામાં ભાગ લીધો છે. અનેક ટીવી ડિબેટો અને જાહેર સભાઓમાં હાજર રહ્યા હતા. પણ ગુજરાત સરકાર રાજકીય કે નાખોરી રાખીને ગત 19 ઓગસ્ટના રોજ તંત્રનો ગેરઉપયોગ કરીને અચાનક તેમની ધરપકડ કરી છે. ત્યારે આની પહેલા અલ્પેશભાઈ સામે ચાલીને સુરત પોલીસ સામે સરેન્ડર કરી ચૂક્યા છે. તેમ છતાં પણ ધરપકડ કરવામાં આવી નહોતી, જે અન્વયે બગસરા મામલતદારને આવેદનપત્ર આપીને આ બાબતે ન્યાયિક તપાસ કરાવીને તંત્ર સુધી પહોંચાડે. સુરતના પાસ કન્વીનર અલ્પેશભાઈ કથિરિયા, જે ગુજરાતના સહ કન્વીનર પણ છે, તેની ખોટી રીતે રાત્રોના મામલે ધરપકડ કરેલ છે. તેના ભાગરૂપે આજે બગસરા ધારી અને કુકાઓ વતી મામલતદારશ્રીને આવેદનપત્ર આપેલું છે તેવી માંગણી કરવામાં આવી છે. અશોક મણવર સાથે NS ગુજરાત ન્યૂઝ અમરેલી.